ચલો વિદ્યાર્થી, આપણે બોર્ડ વર્ક જોયું હતું ને દીદીએ કરાવ્યું હતું એ પ્રમાણે, હવે એમાં જ આપણે ક્રિસક્રોસ બુકમાં પેજ નંબર 60 છે એના ઉપર 3 આપેલો છે, ત્યાં ડોડો ટાઈપા છે એના ઉપર ઘૂંટવાનું છે અને નીચે લાઈન આપી છે, આમાં પણ આપણે લખવાનું રહેશે. ન ખબર પડે તો વિડીયો જોતું જવાનું અને લખતું જવાનું. પછી શું કીધું છે, ગુજરાતી અંક 3 હોય તે ગોળમાં લાલ અને અંગ્રેજી અંક 3 હોય તે ગોળમાં પીળો રંગ પૂરો. તો આને કયો અંક છે, અંગ્રેજી અંક છે ને, તો એમાં કેવો કલર પૂરશું, પીળો કલર. ચલો બધાએ પૂરવાનો રહેશે, દીદી પૂરે ને એ રીતે, કલર બહાર નીકળવો ન જોઈએ. પછી કયો છે, ગુજરાતી અંક 3 છે ને, તો એમાં કેવો કલર કીધો છે, લાલ કલર કીધો છે ને. પછી આ અંગ્રેજી અંક છે, તો પછી એમાં પાછો પીળો કલર પૂરશું. પછી આ ગુજરાતી અંક છે, આ અંગ્રેજી અંક છે, તો એમાં પાછો પીળો કલર પૂરીશું. ચલો પછી આમાં ગુજરાતી અંક છે એટલે અમારે લાલ કલર પૂરીશું. લીટીની બહાર ન જાય એવી રીતે સરસ અને વ્યવસ્થિત કલર પૂરવાનો રહેશે. એટલે બહુ આછા કલર નહીં અને બહુ ઘાટા કલર પણ નહીં પૂરવાના હોય ને, નહીંતર આ 3 દેખાશે નહીં. ચલો એક લાઈન થઈ ગઈ પૂરી, હવે બીજી લાઈન. તો આમાં પેલો અંક કયો છે, ગુજરાતી છે, તો એમાં કેવો કલર કરવાનો કીધો છે, લાલ કલર કીધો છે ને, સરસ મજાનો બધાએ પૂરવાનો રહેશે. પછી આમાં પણ ગુજરાતી અંક આપ્યો છે, આ આમાં પણ આપ્યો છે. ચલો લાલ કલર ગુજરાતી અંક થઈ ગયા પૂરા, હવે અંગ્રેજી અંકમાં 3 લખેલો છે, તેમાં કેવો કલર પૂરવાનો છે, પીળો કલર છે ને. આ પણ છેલ્લો જ અંક છે, 3 ઇંગ્લિશનો અંક છે ને, અંગ્રેજી અંક એમાં પણ આપણે કલર પૂરવાનો જ છે. સરસ મજાના દીદીએ પૂર્યા એ રીતે કલર પૂરવાના રહેશે. આટલું હોમવર્ક કરશો ને, એ સ્કૂલનું છે, આ CW છે.
હવે આપણે હોમવર્કમાં હોમવર્કમાં પેજ નંબર 62 ઉપર શું આપ્યું છે 3 આઈસ્ક્રીમ આપી છે 3 થી ઘૂંટવાનો છે ડોટ ડોટ આપ્યા છે એના ઉપર ઘૂંટવાનું છે આના ઉપર 10 વખત ઘૂંટો એવું લખ્યું છે તે એક લખવાનું છે પછી આ નીચે 3 આપ્યા છે એવી રીતે કરવાના જગ્યા આપી છે ને એમાં 3 કરવાના છે હરોળમાં જુદા પડતા અંક ઉપર ચોકડીની નિશાની કરો તો આમાં જે અલગ હોય ને 3 છે તો 3 તો આપ્યો છે તો આમાં નહીં આવે આમાં નહીં આવે આમાં નહીં આ શું છે 2 તો આના ઉપર શું મારવાની ચોકડી મારવાની પછી આ શું આપ્યો છે 4 તો એના ઉપર ચોકડી આ શું આપ્યો છે 1 આપ્યું છે ને તો આના ઉપર ચોકડી મારવાની આ 4 છે તો એ લાઇનમાં કરતું જવાનું બોક્સમાં આપેલા નંબર ફરતે વર્તુળ કરો તો આ શું આપ્યું છે 4 આપ્યો છે ને 4 તો આમાંથી 4 હોય એના ઉપર રાઉન્ડ કરવાનું આ પછી 3 આપ્યો છે તો આના પર રાઉન્ડ કરવાનું સરસ આટલું હોમવર્ક બધાએ કરશો ને ધન્યવાદ